ધાનેરા બજાર સમિતિના ચેરમેન બુરાભાઈ પટેલ દ્વારા આજે ધાનેરા વહીવટી તંત્રને 5 જેટલા ઓક્સિમીટર મશીન આરોગ્યની સેવા માટે આપવામાં આવ્યા હતા. જે દરમિયાન ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર, ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ આશાબેન પટેલ સાથે ધાનેરાના રાજકીય આગેવાન તેમજ બજાર સમિતિના ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં આરોગ્ય અધિકારીને ઓક્સિમીટર ભેટ સ્વરૂપે આપ્યા હતા. આ ઓક્સિમીટરથી સરકારી દવાખાનાઓમાં આવતા દર્દીઓને સરળતાથી સારવાર મળી રહેશે. આજે એપીએમસીમાં ઓક્સિજન મશીન એ સીએસસીની પીએસસી સેન્ટરોને આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં આપણા એમએલએ નથાભાઈ સાહેબ, આપણા એસડીએમ ઠક્કર સાહેબ અને આરોગ્ય કેન્દ્ર સુમાણી સાહેબ, બોર્ડ ઓફ ડિરેક્ટર બધા મેમ્બરો, માર્કેટનો સ્ટાફ, એમની હાજરીમાં સીએસસી પીએસસી સેન્ટરોના ઓક્સિજનના જે મશીન લઈએ આજે સુપ્રત કરવામાં આવ્યા હતા. અગાઉ કોરોનાની ખૂબ બહુ મારામારી ચાલી, હવે ત્રીજી લહેર આવે. એક દિવસ બેઠો તો આપણા નેતા શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા ધારાસભ્ય નથાભાઈ સાહેબ, એમને કીધું કે પુરાભાઈ તમે સંસ્થામાં બેઠા છો, તમારા જે પ્રતિનિધિ બોર્ડ મેમ્બર એમને પૂછી અને લોકોને કંઈક ઉપયોગી થાવ, અને એના માટે જે સીએસસી પીએસસી સેન્ટર હોય ગામડા ચાલે તો ગામડામાં જ સિટી જેવી સુવિધા મળી રહે, એના માટે ઓટોમેટિક હવામાંથી પાણીમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય એ મશીન લાવીને તમે ત્યાં આરોગ્ય કેન્દ્રમાં આપો, એટલે પબ્લિકને જે સિટીની સુવિધા મળે એ ત્યાં ગામડા મળી રહે, તો એમને રહેવાનું જમવાનું હરેક રીતે સેફટી, અને ત્યાં થોડું મૂળ અંતરે જળવાય અને ગામડાની હવા પણ સારી. એટલે સાહેબે કીધું એટલે આપણે એમના જે તજ્ઞો હતા એમને બોલાવી અને ઓર્ડર આપ્યા તો એ મશીન લાવ્યા અહીં. એને પહેલાં એપીએમસી દ્વારા જે દર્દી આવતા હોસ્પિટલમાં એમને માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. બીજું આપણે ભારત વિકાસ પરિષદ એ પણ લોકોની સેવા કરે, ભારત વિકાસ પરિષદને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. એવી અનેક પ્રવૃત્તિ કે આપણે એમ્બ્યુલન્સ 24 કલાક એમના માટે 2 ડ્રાઈવર રાખી અને કોરોનામાં ક્યારે કોઈ અગવડતા ન પડે એના માટે પૂરી તકેદારી રાખીએ. અમે, મારો બોર્ડ, માર્કેટ સ્ટાફ બધે એમાં ખભે ખભો મિલાવી અને લોકોને કઈ રીતે ઉપયોગી થવું એવી પૂરી કાળજી રાખીએ.